संत शिरोमणि पूज्य जलाराम बापा ने 224मी जन्म जयंती निमित्ते बापा ने जन्मभूमि वीरपुर खाते दर्शनार्थे भाविकों की भीड़ उमटी पड़ी थी। तो जन्म जयंती निमित्ते देश विदेश थी भाविकों प्रथम आरती नो लाभ लेवा अने दर्शन माटे वहली सवार थी ज आवी गया हता। अने मंदिर नी बन्ने बाजू एक एक किलोमीटर नी कतारों लागी गई हती। तो 224मी जन्म जयंती नी उजवणी माटे वीरपुर मां धजा पताका कमानो रोशनी थी शणगारवामां आव्युं हतुं। અને વીરપુરમાં જલારામ જયંતી એ બીજી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। તો દેશ વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતીને લઈને વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વીરપુરવાસીઓએ ઘેર ઘેર આંગણે અવનવી રંગોળીઓ કરવામાં આવે છે। અને દિવાળીમાં તો બધા રંગોળીઓ કરતા જ હોય છે, પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગારવામાં આવ્યું, તેમજ ફૂલહાર આસોપાલવના તોરણ બાંધી અને સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે। તો વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ફટાકડા ફોડી અને આતશબાજી કરી અને પૂજ્ય બાપાના જન્મદિવસના વધામણા કરવામાં આવી રહ્યા છે। જય જલારામ, મારું નામ રોશની છે, હું સુરતથી આવું છું। જલારામ બાપાની 224મી જન્મજયંતિ નિમિત્તે મારા સહપરિવાર સાથે અહીંયા દર્શન કરવા માટે આવી છું। વીરપુર ગામ એવું રમણીયા ગામ કે જેમાં ભક્તો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે। આજે અને 224મી જન્મજયંતિ છે, 200 વર્ષ પછી પણ તમે જોશો તો હાજરા હજાર બાપા અહીંયા મોજૂદ હોય એવું લાગે છે। વીરપુર ગામ એટલું સુંદર ગામ, અહીંયાના લોકો એટલા સારા, એટલી મહાપ્રસાદીનો આનંદ લેવાનો એટલો ઉમંગ, એટલો ઉત્સાહ, દિવાળી જેવો માહોલ। અને ખાસ આજે એ વિચારવાનું છે કે સંગમ એવો બન્યો છે કે અમારા જેવા ક્રિકેટ પ્રેમીઓ જેના માટે ફાઇનલ મેચ રમાઈ રહી છે વર્લ્ડ કપની, તો અમારી ઈચ્છા એવી છે કે આ વર્લ્ડ કપ ભારત જીતે, ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયાની આ વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારત જીતશે, ભારત જીતશે, ભારત જીતશે બાપા, આ મનોકામ